ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ધોરીમાર્ગ હાલ ઠેર ઠેરથી બિસ્માર બનતા વાહન ચાલકો માટે સમસ્યારૂપ બન્યો છે માર્ગ બિસ્માર બનતા તેના પરના ગાબડા પૂરવા ઘણીવાર રિપેરિંગ કામગીરી કરનારાઓ જે તે તરફના રોડ પર બેરિકેડ મૂકીને એ તરફનો માર્ગ બંધ કરી દેતા હોય છે આને લઈને બંને તરફના વાહનો એક જ તરફ ડાયવર્ટ કરાય છે આ ધોરીમાર્ગ ચોવીસ કલાક વાહનોથી ધબકતો રહેતો માર્ગ હોવાથી સતત વાહનોના જમેલાથી ભરપૂર રહે છે વાહનોએ ના છૂટકે એક જ તરફ દોડવું પડતું હોય અકસ્માતોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે આજ રોજ તાલુકાના રાજપાડી ઉમલના વચ્ચે શાળાના બાળકોને લઈ જતી એક સ્કૂલ વાન અને એક ટ્રક વચ્ચે અકસ્માત થતા સ્કૂલ વાન પલટી મારી ગઈ હતી તેમજ ટ્રક પણ રોડની એક બાજુ ઉતરી પડી હતી સદભાગ્ય સામાન્ય ઈજાને બાદ કરતા મોટી દુર્ઘટના ટળી હતી અને જાનહાનિ નહીં થતા સૌએ રાહત અનુભવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી જોકે આ બાબતે ઉમલના પોલીસનો ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું છે કે માર્ગ રિપેરિંગ માટે ઉમરલાથી હરિપુરા તરફના માર્ગ પર એક તરફના રોડ પર બેરિકેડ મુકાતા વાહનો એક જ તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે ઝગડિયા તાલુકાના વિસ્તારથી લઈને આગળ ગોવાલી સુધીના રસ્તે આ ધોરીમાર્ગ એક તરફની બાજુએ તો મોટા પ્રમાણમાં બિસ્માર બની ગયો હોય વાહન ચાલકોએ ના છૂટકે રોડની એક જ ટ્રેક પરથી આવજાવ કરવાની નોબત આવે છે ત્યારે વાહનોની રફતારથી ધબકતા રહેતા માર્ગ પર સામસામે થઈ જતા વાહનો ટકરાય તો તેને માટે કોણ જવાબદાર ગણવા

માર્ગ પરના ગાબડા પૂરવાની કામગીરીમાં ડામરનો ઉપયોગ નામ માત્રનો થતો હોય માર્ગ જલ્દીથી પાછો રાબેતા મુજબનો બની જતો હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે હવે વાહન ચાલકોને પડતી હાડમારી નિવડવા તંત્ર યોગ્ય આયોજન સાથે આગળ આવશે ખરું એ પ્રશ્નનો જનતા જવાબ માંગે છે